નમસ્કાર મિત્રો, આજના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે માનાંક અને કોણાંકની ચર્ચા કરી. આ ટેબલ જે છે ખૂબ જ ઉપયોગી છે. જો કોણાંક શોધતા આવડી જાય અને એ કોણાંક જે છે એની કિંમત એક સૂત્રમાં મૂકી દે એટલે તમને ધ્રુવ્ય સ્વરૂપ મળશે. એટલે આ ખૂબ જ અગત્યનો ટોપિક હતો ગઈકાલનો. ધ્યાનથી તમે એ લેક્ચરને નિહાળ્યો હશે અને નોટ ડાઉન પણ કર્યું હશે એવી આશા રાખીએ. હવે આગળ જોઈશું મિત્ર, ધ્રુવીય યામ પદ્ધતિ શું છે એટલે કે પોલર કોઓર્ડિનેટ સિસ્ટમ શું છે એ જોઈએ. તો ધારો કે આર અને થીટા, ઝીરો લેઝર ઇક્વલ ટુ થીટા લેઝર ઇક્વલ ટુ ટુ પાય, એકમ વર્તુળ જે છે એના ઉપર થીટા એટલે ખૂણો, અને આર જે છે આર ધન હોય એટલે ત્રિજ્યા ધન, અને ખૂણો થીટા જે છે એ 0 થી 2 પાઈ ની વચ્ચે હોય. તો આવું હોય તો કોઈ બિંદુ આપણે લઈએ, ધારો કે ઓ જે છે એ ઉગમ બિંદુ છે, ઓ થી કોઈ અંતર છે એ, ઓ થી કોઈ અંતર એ, એને આપણે આ રીતે પરિભ્રમણ કરાવીએ વિષમઘડી દિશામાં, ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવીએ, અને કોઈ બિંદુ મળે આપણને પી, આ પરિભ્રમણ જેટલું પણ થાય એ આપણને મળે થીટા બરાબર કોણાંક, અને આ જે બિંદુ જે મળશે એ આ જે છે આર, ઓએ બરાબર પણ આર, ઓએ બરાબર આર, સોરી ઓએ બરાબર આર, માટે ઓપી બરાબર શું થશે આર થશે, કારણ કે જેટલું અંતર આ પ્રમાણે પરિભ્રમણ કરાવીએ. તો આ જે બિંદુ મળશે મિત્રો, આર અંતર અને ખૂણાનું એટલે કે પી આર થીટા, આ બિંદુ જે મળે છે એ બિંદુને પી આર થીટા જે છે એટલે કે પી ના યામ આર થીટાને ધ્રુવીય બિંદુ કહેવામાં આવે છે મિત્રો. આ જે છે એને ધ્રુવ કહેવા, ઓને ધ્રુવ અથવા તો પોલ કહીશું મિત્રો. અને આ જે છે આ કિરણ જે મળે આપણને ઓ એ, એને ધ્રુવીય અક્ષ કહીશું. તો આ પ્રમાણે આપણે ધ્રુવીય બિંદુ જે છે એનું નિરૂપણ કરી શકીએ યામ પદ્ધતિમાં. હવે આપણે જોઈશું ધ્રુવીય સ્વરૂપ શું છે. તો ધારો કે ઝેર બરાબર એ પ્લસ આઈબી કોઈ સંકર સંખ્યા છે ઝેર, બરાબર છે. અહીંયા જે છે કોઈ બિંદુ છે, ધારો કે આપણે બિંદુ લઈએ, આ કોઈ બિંદુ છે એ બી, કોઈ પણ બિંદુ છે એ બી, પી એ બી બિંદુ છે, ખૂણો છે થીટા. હવે આ જે બિંદુ છે એ અને બી, એ બી જે બિંદુ છે પણ જ્યારે ધ્રુવીય સ્વરૂપમાં લેવામાં આવે, આ જે છે આર, આર જે છે એ માનાંક અને થીટા જે છે એ કોણાંક હોય, ત્યારે ધ્રુવીય સ્વરૂપમાં એ બરાબર પેલું જે છે પેલો યામ કેવો હોય કોસ થીટા હોય, પણ આર અંતર છે એટલે આર કોસ થીટા, એટલે એ બરાબર આર કોસ થીટા અને બી બરાબર આર સાઇન થીટા. તો આ જે છે એ બરાબર આર કોસ થીટા અને બી બરાબર આર સાઇન થીટા, આ અહીંયા મૂકી દે તો ધ્રુવીય સ્વરૂપ શું મળશે, સ્વરૂપ મળશે ઝેર ઇઝ ઇક્વલ ટુ એ બરાબર આર કોસ થીટા પ્લસ આઈ આર સાઇન થીટા. આર સામાન્ય લઈએ એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. એટલે મિત્રો, જ્યારે પણ તમને ધ્રુવીય સ્વરૂપ શોધવાનું કીધું હોય તો આપણે સૌ પ્રથમ શું જોઈએ, માનાંક જોઈએ અને કોણાંક જોઈએ. અને માનાંક અને કોણાંક ગઈકાલના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો છે, એ મળી જાય એટલે આરની કિંમત મૂકી દેવાની, થીટા કોણાંકની કિંમત અહીંયા મૂકી દેવી એટલે તમને શું મળે, ધ્રુવીય સ્વરૂપ. તો ધ્રુવીય સ્વરૂપનું સૂત્ર છે ઝેર ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. એક એક્ઝામ્પલ જોઈએ ધ્રુવીય સ્વરૂપનું. એક્ઝામ્પલ નંબર સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 3, ઝેર પ્રશ્ન નંબર 3, ઝેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ,
ગઈકાલે આવા બધા પ્રશ્ન કર્યા આપણે, એમાં સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? ધ્રુવીય સ્વરૂપ શોધવાનું છે. તો સૌપ્રથમ માનાંક શોધી કાઢીએ. આર, આર એટલે માનાંક વર્ગમૂળમાં ઝેડ, એટલે એકનો વર્ગ વત્તા માઇનસ વનનો વર્ગ, એટલે વર્ગમૂળમાં આપણને મળે વન પ્લસ વન રૂટ ટુ. આર બરાબર રૂટ ટુ મળે, માનાંક મળી જાય. એક કામ થઈ ગયું મિત્રો. થીટા શોધવાનું છે, કોણાંક શોધવાનું છે. કોણાંક શોધવા માટે એ બરાબર લઈએ એ વન, બી બરાબર માઇનસ વન. કયું ચરણ મળશે? એક્સ યામ ધન અને વાય યામ ઋણ. ધન ઋણ કયું મળે? ચોથું ચરણ. આ મળશે આપણને ચોથું ચરણ. ચોથું ચરણ એટલે થીટા બરાબર શું મળશે? માઇનસ આલ્ફા. થીટા બરાબર શું મળશે? માઇનસ આલ્ફા. બરાબર છે મિત્રો? કાલે ટેબલ જે છે એ યાદ કરવાનું છે, આ સૂત્ર બધા તમારે યાદ રાખવાનું. હવે જોઈએ થીટા બરાબર માઇનસ આલ્ફા ટેન શું મૂકવાનું છે? ટેન થીટા, સોરી ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં બી ભાગ્યા એ, એટલે કે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં વન માઇનસ વન, એટલે ટેન આલ્ફા ઇઝ ઇક્વલ આપણને મળશે વન, એટલે આલ્ફા બરાબર શું મળશે? ટેન પાઈ બાય, સોરી ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટેન પાઈ બાય ફોર, એટલે આલ્ફા બરાબર શું મળશે? પાઈ બાય ફોર. આલ્ફા બરાબર પાઈ બાય ફોર મળે, એટલે કોણાંક કોણાંક થીટા થીટા બરાબર માઇનસ આલ્ફા બરાબર માઇનસ પાઈ બાય ફોર. આ કિંમત મળી જાય માનાંક અને કોણાંક માટે ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા. મૂકી દઈએ આર બરાબર શું છે? રૂટ ટુ કોસ માઇનસ પાઈ બાય ફોર. થીટાની કિંમત મૂકી દેવાની માઇનસ પાઈ બાય ફોર. આઈ જેવું છે તેવું સાઈન માઇનસ પાઈ બાય ફોર. તો આ પ્રમાણે કિંમત મૂકી દેવાની. હવે માઇનસ પાઈ બાય ફોરની પાછી કોસ માઇનસ પાઈ બાય ફોર સાદુરૂપ આપવાની જરૂર નથી. આ જ સ્વરૂપ જે છે એને ધ્રુવીય સ્વરૂપ કહેવામાં આવે. તો આ પ્રમાણે આ ધ્રુવીય સ્વરૂપ આપણે શોધી શકીએ. તમે અહીંયા સુધી તો ગઈકાલે કર્યું, ખાલી બે સ્ટેપ વધારે કરવાનું છે, કંઈ કરવાનું નથી. ખ્યાલ આવે છે મિત્રો? ધ્રુવીય સ્વરૂપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ધ્રુવીય સ્વરૂપનો. તો આ જ પ્રમાણે પ્રશ્ન નંબર ચાર પાંચ છ સાત અને આઠ. સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં ચાર પાંચ છ સાત અને આઠ પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાનું છે મિત્રો. તો અહીં આપણે સ્ટોપ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે. પાંચ પોઈન્ટ બે પાંચ પોઈન્ટ ત્રણ પણ કરી ગયા. નેક્સ્ટ લેક્ચરમાં પ્રકરણનો સ્વાધ્યાય કરશું. ધન્યવાદ.